પાટણ બાદ મહેસાણામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। મહેસાણાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। મહેસાણાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વિસનગર અને ઊંઝામાં વરસાદ ખાબક્યો છે અને વરસાદ વરસતા અત્યારે ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે। ધરોઈ ડેમની જળસપાટી 726 ફૂટે પહોંચી ચૂકી છે। ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે જળસ્તરમાં વધારો થયો છે। મહેસાણામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધરોઈ ડેમ હવે કે જેના જળસ્તરમાં વધારો થયો છે આશરે બે જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે। વિસનગર અને ઊંઝામાં પણ વરસાદી માહોલ જગતના તાત અત્યારે ચિંતામાં મુકાયા છે। સામાન્ય જનતાને પણ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। ધરોઈ ડેમની જળસપાટી 726 ફૂટે પહોંચી ચૂકી છે। વધુ જાણકારી મેળવીએ સંવાદદાતા પાયલ પાસેથી। પાયલ, મહેસાણાના અનેક વિસ્તારોમાં ધીમી ધારનો વરસાદ વરસી રહ્યો છે? જે ચોક્કસ મહેસાણા શહેરમાં ગઈકાલે જેવો ભડકા જેવો તડકો હતો અને આજે અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને સવારથી જ વરસાદ છે ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે। મહેસાણામાં ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો છે, ઝુંપડપટ્ટી વિસ્તારોમાં પાણી ભરાય છે તેવી પરિસ્થિતિ સવારથી જોવા મળી રહી છે। મહેસાણાની જો ધરોઈ ડેમની વાત કરવામાં આવે તો 662 જેટલી જે ફીટ જે પાણી જે છે તે ભરાયું છે। અત્યારે હાલમાં મહેસાણા, ઊંઝા અને વિસનગર જે છે તેમાં ધીમી ધારે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। આભાર જાણકારી આપવા માટે। વિસનગર, ઊંઝા, ધરોઈમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતા ખેડૂતો અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં છે।